પંથકમાં ખનીજ ચોરીનું દૂષણ દિવસે ને દિવસે વધી ગયું છે ત્યારે હળવદ તાલુકાના રાતાબેર ગામ પાસે લોકો દ્વારા જનતા રેડ કરી ખનીજ ચોરો કરતા વાહન રોકી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, જેમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા નંબર પ્લેટ વગરના વાહનો બેફામ ચલાવવા સહિતના આરોપો ગામજનોએ લગાવ્યા છે. અવધના રાતાબેર ગામે સફેદ માટીના ઓવરલોડ બેફામ દોડતા ડમ્પરો પર અંકુશ મેળવવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડતા આજે જનતા રેડ કરવામાં આવી હતી અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે અવારનવાર માલડોર તેમજ નાના બાળકોને હડફેટે લીધાના અનેક બનાવો સામે આવ્યા છે, જેમાં રાતાબેર ગામ વચ્ચે પસાર થતા ગેરકાયદેસર સફેદ માટી ભરેલા ડમ્પર બંધ નહીં થાય તો ગ્રામજનો સાથે ગાંધીનગર ખનીજ વિભાગમાં રજૂઆત કરીશું, સાથે આગામી સમયમાં મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું સરપંચ અને ગ્રામજનોએ જણાવ્યું હતું. પંથકમાં ખનીજ ચોરી દિવસે દિવસે વધી રહી છે, જેમાં સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી ખનીજ માફિયાઓ તગડી રકમ કમાતા હોય છે, જેમાં નંબર પ્લેટ વગરના ઓવરલોડ સફેદ માટીના ડમ્પરો દોડી રહ્યા છે, જેના કારણે આજે હળવદના રાતાબે ગામે સરપંચ કાળુભાઈ સહિત ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ઓવરલોડ માતેલા સાંડની માફક ચાલતા ડમ્પરોને અટકાવ્યા હતા અને ઓવરલોડ ડમ્પરો નહીં ચલાવવા કડક શબ્દોમાં કહ્યું હતું, સાથે હવે તંત્રને જાણ કરી પકડાવી દેવાની ચીમકી પણ આપી હતી. મહેન્દ્ર મારુ સાથે સોમ બરવાડ, ZS TV હળવદ. સરા અને સુરેન્દ્રનગર વિસ્તારથી કરીને મોરબી સુધી, જેમાં ખાસ અમારા જે ગામડાઓની પટ્ટી જે સિંગલ પટ્ટી આવે છે એની અંદર 24 કલાક આડેધડ ગેરકાયદેસર માટીનું ખનન કરી અને ગેરકાયદેસર રીતે ઓવરલોડ જે 20 ટનથી કરીને 60 ટન સુધીનું ભરી અને જેમ ફાવે એમ ચલાવતા હોય છે. ઇવન ચલાવનારા જે ડ્રાઈવરો છે એમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી હોતા, કેમ કે 16-17 વર્ષના છોકરાઓ ગાડીઓ ચલાવતા હોય છે એવું પણ ધ્યાનમાં આવ્યું છે. બીજા નંબરમાં નંબર પ્લેટ હોતી નથી, રાતના સમયે પાછળની લાઇટ એક પણ ગાડીને હોતી નથી અને અવારનવાર આના પહેલાં પણ અકસ્માતો બનેલા છે. 1-2-3 વખત ગાયો સાથે ભટકાઈને ગાયોને મારી નાખેલી છે, એ બનાવ પણ માથક અને રાતાબેર બંનેમાં બનેલા છે. આ પ્રત્યે કોઈ પણ સત્તાવાળાઓનું કોઈ ધ્યાન છે નહીં અને હોય તો પણ કોઈ પગલાં લેતા નથી. આ અંગેની આજે અમે રાતાભેર ગામે ગાડીઓને રોકીને એ લોકોને વિનંતી ભરી ચેતવણી આપી છે કે હવે આવી રીતે ઓવરલોડ ગેરકાયદેસર રીતે ગમે તેમ ગાડીઓ ન ચલાવો અને જો આવું જ ચાલુ રહેશે તો અમે આગળ કલેક્ટર અને ગાંધીનગર ખાણ ખનીજમાં પણ આની રજૂઆત કરવાના છીએ અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન પણ કરીશું.